પાછલા 2 વર્ષની સરખામણી આ વખતે દિવાળીનો માહોલ કંઈક અલગ જ છે અને ફટાકડાની ખરીદીની ધૂમ મચી છે. ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળ્યા. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં માત્ર 200 વેપારીઓ પાસે જ ફાયર એનઓસી છે, જેનો સીધો મતલબ એ થયો કે હજારો લોકો ફાયર એનઓસી વગર ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. આ સ્થિતિ ગંભીર એટલા માટે છે કારણ કે તંત્રની આવી બેદરકારી એક મોટું જોખમ નોતરી શકે છે. ફટાકડાના સ્ટોલ કે પછી જીવતા બોમ્બ, હજારો ઠેલા સામે માત્ર 200 ને મંજૂરી. બસો સ્ટોલ ધારકો પાસે જ ફાયર એનઓસી. ફાયર એનઓસી વગર થઈ રહ્યું છે ગેરકાયદે વેચાણ. અમદાવાદ શહેરમાં લાગેલા ફટાકડાના સ્ટોલ જીવતા બોમ્બ સાબિત થઈ શકે છે કારણ કે આ વખતે ફાયર વિભાગે દિવાળીમાં 200 સ્ટોલ ધારકોને જ ફટાકડા વેચવા માટે એનઓસી આપી છે. એટલે તેનો સીધો મતલબ એ થયો કે શહેરમાં એવી અનેક દુકાનો અને સ્ટોલ છે જે મંજૂરી વગર ધમધમી રહી છે. જોકે યક્ષ પ્રશ્ન એ છે કે આ સ્થિતિ વચ્ચે પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. કોરોના સમયમાં દિવાળીનો માહોલ નહીવત હતો, લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા હતા. જોકે આ વખતે માહોલ થોડો અલગ છે અને તેના કારણે લોકો પણ દિવાળી મનાવવા છૂટતા હાથે ફટાકડાની ખરીદી કરી રહ્યા છે અને સામે ડિમાન્ડને જોતા અમુક વિક્રેતાઓ મંજૂરી વગર જ ફટાકડાની દુકાનો ખોલી જોખમ વધારી રહ્યા છે. આ વાત એટલા માટે પણ જોખમી છે કારણ કે આપણે અનેક વખત એવી ઘટનાઓના સાક્ષી બની ચૂક્યા છીએ જેમાં ફટાકડાઓના કારણે આગ લાગી હોય, ત્યારે મંજૂરી વગરની દુકાનો કે પંડાલો આવા પ્રકારનું જોખમ વધારી રહ્યા છે. ફાયર વિભાગના અધિકારી પણ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે આ વખતે માત્ર 200 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. 200 એક એકમોને આપણે એનઓસી આપેલી છે અને લગભગ 205 કે 207 અરજીઓ આવેલી હતી, એમાંથી 201ને આપણે મંજૂરી આપેલી છે. જોકે આ સ્થિતિ વચ્ચે જરૂરી છે કે સ્થાનિક તંત્ર પગલાં ભરી ગેરકાયદે ફટાકડાઓની હાટડી બંધ કરાવે. દર વર્ષની સરખામણી આ વર્ષે 25 અરજી જ વધુ આવી, એટલે કે દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી, જેની સામે આ વર્ષે સંખ્યા વધી છે. જોકે શહેરમાં હજારોની સંખ્યામાં ચાલતી દુકાન, પંડાલ અને લારીઓ સામે આ સંખ્યા નહિવત ગણી શકાય. જોકે તેમ છતાં તંત્ર હાથ પર હાથ ધરી બેસી મોટી ઘટના બનવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. જોકે જેમને મંજૂરી મળી છે તેઓ ફાયર સેફટી રાખી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મ્યુનિસિપાલિટી વાળા બધા આવી ગયા, ફાયર બ્રિગેડ વાળા આવી ગયા, બધા ચેક કરીને ગયા. દરેક વસ્તુ અમે હાજર રાખીએ જ છીએ. જેમ કે પાણીની રોલ છે, માટીની રોલ છે, પીપળા ભરેલા હોય, ઉપર સેફટી પાણીની કરેલી હોય, સિક્યુરિટી હોય, બધી રીતે રાખવી પડે. બીજાને શું કહેશો, આ પ્રકારે વ્યવસ્થા રાખવી કે નહીં? દરેક જણે રાખવી પડે, ધંધો ફટાકડાનો છે, ગમે ત્યારે રાખવી જ પડે. એક સમસ્યા એ પણ છે કે અમુક ફટાકડા વિક્રેતાઓ સેફટીનું પાલન કરતા નથી, ત્યારે આવું એ જાણીએ કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલા તો ફાયર એનઓસી લેવી જરૂરી છે, ત્યારબાદ સેફટીના સાધનો દુકાનમાં હોવા જરૂરી છે, તેની સાથોસાથ રેતી અને પાણીની ડોલ ભરી રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે. ફટાકડા વિક્રેતાઓએ એ ધ્યાન પણ રાખવું જોઈએ કે ખુલ્લા વાયર ન હોવા જોઈએ, પતરાની દુકાન બનાવવી જોઈએ અને નક્કી કરેલા જથ્થા કરતાં વધુ જથ્થો ન રાખવો જોઈએ. દુકાન, પંડાલ કે લારી પાસે કોઈએ ફટાકડા ન ફોડવા જોઈએ. આવી વિવિધ બાબતોનું લોકોએ અને ખાસ દુકાનધારકોએ ધ્યાન રાખવું પડશે. ફટાકડાની જે દુકાનોમાં એનઓસી આપી છે ત્યાં આપણે એવું સજેશન કરતા હોય છે કે બને ત્યાં સુધી માલ ઓછો ભરવો, જેમ બને તેમ વાયરિંગ રિવ્યુ કન્સીલ પાઇપમાં કરવું. જે દુકાને આપણે એનઓસી આપેલી છે ત્યાં ફાયર એક્સ્ટિંગ્વિશરો, ફાયરની જે સિસ્ટમ હોય તે, તદ ઉપરાંત રેતીની ડોલો અથવા તો રેતીની બોરીઓ ભરીને ત્યાં રાખવી. ફિકરી વાતની છે કે તંત્રની ઢીલી કામગીરીના કારણે લોકો મોટી દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે. આશા રાખીએ કે તંત્ર કોઈ કાર્યવાહી કરે અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો બંધ કરાવે. એ પણ અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે અમદાવાદ શહેરમાં રાયપુર, દિલ્હી દરવાજા, બાપુનગર સહિત અન્ય ઘણા એવા બજારો છે કે જ્યાં મોટી સંખ્યામાં
સ્ટોલ લાગે છે, દુકાનો ખુલે છે અને હજારોની સંખ્યામાં આ પ્રકારે ફટાકડાઓ વેચાય છે, પરંતુ તેમાંથી માત્ર 200થી વધારે લોકોને જ એનઓસી આપવામાં આવી છે. એટલે કે સવાલ અહીંયા એ પણ થાય છે કે અન્ય લોકોએ મંજૂરી નથી લીધી, તે પછી જાગૃતિનો અભાવ છે કે પછી જાણી જોઈને મંજૂરી નથી લીધી અને તેની સામે કોર્પોરેશને શું કાર્યવાહી કરી છે તે પણ અહીંયા પ્રશ્ન એક ઊભો થાય છે. પરંતુ હાલ આ કહી શકાય છે કે આ વખતે દિવાળીનો માહોલ જામ્યો છે અને લોકો મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરીને આ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. કેમેરામેન હિરેન ખરા સાથે દર્શક આવતી